સૂર મંદિર આણંદ સહર્ષ રજૂ કરે છે. સત્સંગ મનોરંજન ભાગ આઠમો. ભાઈ, તમારા ઈષ્ટદેવના મંદિર ઉપર જે ધજા છે, એ ધજાની પૂંછડી સ્વપ્નમાં આવે છે? તમે કોઈને પૂછી જુઓ, જવાબ આપશે કે ના, યાર પૂંછડી કોઈ દાર નહીં દેખાય. તો મંદિરની ધજાની પૂંછડી સ્વપ્નમાં ના આવે તો આખી ધજા સ્વપ્નમાં આવે? ધજા ના આવે, ધજા વારો આવે. મંદિરના શિખરની અણી સ્વપ્નમાં નહીં આવતી તો અણી નીચે બેઠેલો ધણી દેખાશે? તમે જુઓ, દુનિયામાં સ્વપ્ન લોકોને આવે. કોઈને રાતે સ્વપ્નમાં રૈડો દેખાય, કોઈને ગૈડો દેખાય, કોઈને સારા ઘઉં દેખાય, કોઈને પોતાની વહુ દેખાય, કોઈને ગાડી દેખાય, તા કોકને લાડી દેખાય, તા કોકને દૂધની પાળી દેખાય, કોકને લીંબુની વાળી દેખાય, કોઈને સ્કૂટર દેખાય, કોઈને ટ્રેક્ટર દેખાય, તા કોઈને એક્ટર દેખાય. જાત જાતની સ્વપ્નની અંદર માયિક વસ્તુ દેખાય છે, પણ વસ્તુને બનાવનાર જે પરમાત્મા, એ સ્વપ્નમાં નહીં આવે. સંતોએ કીર્તનમાં લખ્યું છે, મહારે મુનિના ધ્યાન મનાવે, મહારે મુનિયોના ધ્યાન મનાવે, તેરે સામ જે પરમ તત્વ જપ તપ તીર્થ કરતે નાવે ધરતે જોગી ને ધ્યાન, તે આવ્યા જન ને ભુવન ચાલી આજ મેર કરી મેરવાન. એ ભગવાન સામે પગલે ચાલીને ક્યારે આવે કે વ્યક્તિ જો એનું સ્મરણ કરે, કતો સેવા કરે, પ્રભુ આવે છે. ભીલ જ્ઞાતિમાં સબરી થઈ ગઈ, જાતે હતી ભીલ, પણ હરિભજનમાં ના રાખી ઢીલ. નામ હતું સવરી, નથી કરતી લવરી, નથી બેઠી રહેતી નવરી, તા એ જબરી હિન્દુસ્તાનની ગૌરી ભાઈ. એણે રામચંદ્ર ભગવાનને પોતાની ઝૂંપડીએ બોલાવી લીધા, રામ આવશે, રામ આવશે, રામ આવશે. 95 વર્ષની એની સાધના. તો રઘુનાથજી પ્રભુ રાવણના સોનાના મહેલમાં એક પણ પગલું નથી પડ્યું, એ પરમાત્મા સબરીની ઝૂંપડી આવ્યા. માટે સંતોને લખવું પડ્યું છે કે એ વર નહીં મળે ખર્ચે નાણું રે, આવ્યો મારે હરિવર વરવાનું જે પ્રભુ સબરીની ઝૂંપડી આવ્યા છે, એ પ્રભુ ડાકોરમાં આવ્યા. એક ઠાકોર કુટુંબનો બોડાણો, વાલાની મૂર્તિની અંદર જોડાણો, પોતે દર વર્ષે હાથમાં તુલસીનું કુંડું લઈ ચાલીને દ્વારકાધીશના દર્શને જાય. 70 વર્ષ સુધી
પગે ચાલી દ્વારકાધીશના ચરણમાં તુલસી ચડાવી. જગતના લોકો ખુરશીથી રાજી થાય, જગતનો માલિક તુલસીથી રાજી થાય. એ દ્વારકાનો નાથ રાજી થઈ ગયા. બોડાણાને દર્શન આપ્યો કે બોડાણા માગ, બોડાણા ભક્તની ઓંખમાંથી ઓસુણો ચાલ્યો છે, પ્રભુ હવે મારાથી નહીં અવાય, તમે બહુ દૂર છો, મારા ગુજરાતના તમામ લોકોને તમારો દર્શન થાય, તમારા પગલોથી મારી ગુજરાતની ભૂમિ પાવન થાય, મારો ખેડા જિલ્લો પવિત્ર થાય, માટે પ્રભુ તમે ડાકોર પધારો. પરમાત્મા પોતે કહે છે, બોડાણા કંઈ વાહન લઈને મને લેવા માટે આવજે. એ બોડાણા ભક્ત ગરીબ હતા, એક તૂટલું ગાડું પૈડો પણ નીકળી જાય, ઉધ પણ ભાગી જાય. બળદ પણ એવા હતા કે જેની ઉપર નર્યા જુવા નરી બગૈયો, મોડ મોડે ગાડું ચાલે એવું ગાડું લઈને બોડાણા ભક્ત દ્વારકા ગયા. ભક્તને આધીન ભૂદરો. એ પરમાત્મા બોડાણાના ગાળામાં બેઠા અને ડાકોરના ડેરામાં બેઠા. વિચાર કરો કે આજે ભલભલા લોકો મારુતિ ગાડીઓ લઈને જાય, લક્ઝરી બસો લઈને જાય, લાખો રૂપિયાની ગાડીમાં પોચી પોચી ડનલોપની સીટ પણ રણછોડજી ફિટ થયા, કોઈની ગાડીમાં બેસે જ. એ બોડાણાના ગાળામાં બેસી અને પરમાત્મા ડાકોર આવ્યા છે. કે જો સંદેશ રે બોડાણો જી ગાડું લઈને આવે, બોડાણો જી ગાડું લઈને આવે. તેર વર્ષ સિવાવીને ચાલ તો ચાલ તો જા, દ્વારકાધીશની જય. દ્વારકાનો નાથ ડાકોર પધાર્યા. ગુગરી લોકોએ પાછળ પીછો કર્યો છે. ગુગરીની માગણીને વશ થઈ અને મૂર્તિને ભારોભાર સોનું આપવાનું નક્કી કર્યું. બોડાણા ભક્તની પાસે સોનું હતું નહીં, પણ પરમાત્મા ભક્તની લાજ જવા દેતા નથી. ગંગામાં એ સવા વાલ વજનની વારી મૂકી છે. જે પલ્લાની અંદર વારી મૂકી છે એ પલ્લું નીચું બેસી ગયું. રાજા રણછોડેથી પણ હલકા બની ગયા. 56 મણની મૂર્તિ છે, પણ ભક્તની લાજ રાખવા માટે ભગવાન હલકા બની ગયા. તો ભગવાનનો તો સૌ દર્શન કરે એમાં નવાઈ નથી, પણ આજે ડાકોરમાં જે લોકો જાય છે એ ગોમતીના કિનારે ત્રાજવાને પગે લાગે છે.
તો બજાર ની અંદર જાવ જોઈએ, એક એક દુકાન માં તાજવો છે, પણ કોઈ નમે છે? કોઈ નહીં પગે લાગે. સોના ને તાજવો છે તો કોઈ પગે લાગવા નહીં જાય, પણ ડાકોર ના તાજવા ને પગે લાગે છે. એનું કારણ એક જ છે કે ભગવાન નો એને સંબંધ થયો છે. જેમ ગંગા નદી ના પાણી ભગવાન નો સંબંધ થયો તો ગંગાજળ આખા દેશ ની અંદર કોઈ પણ વિધિ વપરાય છે, એમ એ તાજવો ને પ્રભુ નો સંબંધ થયો. હે જી ગોમતી ને કાંઠે રૂડા રે ત્રાજવા, ગોમતી ને કાંઠે રૂડા રે ત્રાજવા, જોખાણા કઈ તિલો કિના નાથ રે રણ છોડ જીરાયા, ભક્તિ કીધી બોડાણા એ ભાવની, ભક્તિ રે કીધી ગંગા માં એ ભાવની, જગત ની અંદર જ્યાં આવો સાચો ભાવ છે ને ત્યાં ભગવાન આવે. બાકી ગણો ચાવવાના જુદા હોય ને દેખાડવાના જુદા હોય, એવી કહેવત છે કાથીના દોધ ચાવવાના જુદા દેખાડવાના જુદા. એક ગામમાં એક ડોશીમાં તે કોઈ બી વ્યક્તિ બીમાર પડે તો આ ડોશી આઈને શું કે, ઓ ભગવાન, ઓ રાજા રણછોડ, ઓ જલારામ બાપા, હવે મારું મોત થાય સારું, આ જવાન જવાન ચાલ્યા જાય છે પણ મને માગ્યું મોત મળતું નથી. આ ડોશી માને એકનો એક દીકરો, દીકરાનું નામ જગો. આ જગો બીમાર થયેલો એટલે જગાનો ખાટલો અંદરના રૂમમાં પાથરેલો. જગો અંદરના રૂમમાં સુઈ રહ્યો છે, ડોશીમાં બહાર સુઈ રહ્યો છે. રાત્રે એક દોઢ વાગ્યો અને પાડોશમાંથી રમીલાબેનની ભેંસ છૂટીને આવી. તે પેલી ભેંસ ડોશીને ખાટલે શીંગડો માર્યા કરે. ડોશીએ ગોદડી ઊંચી કરીને જોયું અને ભેંસને જોઈ. તાર ડોશી એવું હોંભળેલું કે જમરાજા આવે ને તે પાડો લઈને આવે. ડોશીને એમ કે ચોક્કસ જમરાજા પાડો લઈને આવ્યા, હવે મને ઉઠાઈ જશે. એટલે ડોશી ધીમે રહીને બોલ્યો, એ હું મોદી નહીં માર જગો મોદો છે, હું મોદી નહીં માર જગો મોદો છે. અને જગો અંદર જાગ્યો, જગે બાર આઈને કરી લાઈટ, તાર ડોશી થઈ ટાઈટ. શું છે બેટા, તાકે કશું ને કે રમીલાન ભેંસ છૂટી છે, તાકે હું જોણો જમ રાજા પાડો લઈને આયા. તે એવું કહેવાનું જગો મોદો છે, જગન મોકલવાનો છે. બોલો હવે આમાં જે માણસ હોય એને ભગવાન લેવા આવે ખરા? ઘણી બહેનો મંદિરમાં જઈને બોલે, અસત્યો મોયેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઉડાયન ધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુ મોથી અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણો હું છું તો તુજ દર્શન ના દાન દઈ જા. મંદિરમાં ઈષ્ટદેવને કહે કે હે પ્રભુ, ઉડાન ધારેથી પરમ તેજે લઈ જા. આવી પ્રાર્થના કરનાર બેન જો ઘેર જાય અને પતિદેવના કોટના ખિસ્સામાંથી જો પિક્ચરની ટિકિટ હાથમાં આવી જાય તો આખો દાડો ધમપછાડા કરે. હા તમે એકલા એકલા પિક્ચર જોયા છો, કોઈ દાડ મને સાથે લઈ ગયા છો? અમને સોનો લઈ જાય, કોઈક નવી મળી ગઈ છે એની જોડે ફરે. ના બોલવાનું, બધું સંભળાવે. પછી એમ તણી કે આવતું ગરબડ ના કરીશ, આજે તને લઈ જઈશ. પછી પેલો ભાઈ બે ટિકિટ લાવે, પત્નીને લઈ જાય પિક્ચરના થિયેટરમાં. બે અંદર બેઠો હોય તો પિક્ચરની અંદર તો તમે જુઓ બારણો બંધ થઈ જાય, બિલકુલ અંધારું કરે તો પિક્ચર જોવાની મજા આવે. આવા બેનની પ્રાર્થના ભગવાને સાંભળી. ભાઈ ઉડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. ભગવાન ખોરતા ખોરતા છે, ઉડા અંધારે પિક્ચરના થિયેટરમાં જાય કે બેન તમારી અરજી પાસ થઈ ગઈ, તમને હવે પરમ તેજમાં લેવા માટે આવ્યો છું. પેલા બેન કે ભગવાન થોડી વાર જમી જાઓ, તાર ટોપ પિક્ચર છે, તમ તમારે જાઉં પછી આવીશ. લ તાર પિક્ચર ટોપ છે, તાર ભગવાન ટોપ નહીં ભાઈ. પણ આ જગતના જીવ એવા છે, ભગવાન જોવા માટે ના જાય અને ના જોવાનું હોય તો જોવા જાય.
એક ઘરના બે દીકરા એક જગ્યાએ સંતવાયેલા, સારી કથા થાય. તે મોટો દીકરો તહીં ગયો. નોનન કે છે, ચાલના કથામાં તાકે તારે જવું હોય ચા, હું તો નજીકના ગામે ભવાઈ આવ્યા છે, ભવાઈ જોવા જવાનો. તો આ ભાઈને ભવાઈ જોવાનો બહુ શોખ. ભવાઈ ને એમની જ એમને નવાઈ ભવાઈ જોવા માટે ઉપડ્યા. તો તઈ તો ગામને ભાગોળે ભવાઈનો ખેલ થાય, લોકો એટલા બધા બેસી ગયેલા કે નીચે બેસવાની જગ્યા નહીં. એટલે પેલો ભાઈ લીમડાના ઝાડ પર ચડી ગયો. ઓઢવાની જે ચાદર હતી એના ચાર છેડા ડાળ સાથે બાંધીને ખોઈ બનાવી દીધી અને ખોઈની અંદર પગ લટકાવી અને એટીશ થી આ ભાઈ બેઠા 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 ભવાઈનો ખેલ જોવે. એમાં રંડી આવી ભાઈ અને રંડી બરોબર નાચ કરે. આ નાચ જોઈને પેલો ભાઈ એટલો બધો ખુશ થઈ ગયો તે પોતાના ખિસ્સામાંથી સિગરેટનું પાકીટ નીચે ફેંક્યું. પેલી રંડી પાસે પાકીટ પડ્યું એટલે એ તો ખુશ થઈ ગયું, ઊંચું જોયું. આ ભાઈને જોયા એટલે એમનું નામ બોલી અને નાચ કરવા માંડી. એટલે બાપુ એ ઉપરથી પોતાના ખિસ્સામાં રૂપિયા હતા 100-100 નોટોની થપ્પી, એ થપ્પી નીચે આ ફેંકી. એટલે પેલી રંડી વધારે ખુશ થઈ ગઈ અને એમના નામનું ગીત ગઈને નાચવા માંડી. એટલે આ ભાઈ ઉપર બેઠા બેઠા બહુ ખુશ થઈ ગયા, પોતાના કપડાંય કાઢી કાઢીને નીચે ફેંક્યો. છેવટે લંગોટ એકલો પહેરીને ઉપર બેસી રહેલા અને એમાં પેલી રંડી નાચ કરે એટલે આ ભાઈ આમ કૂદ્યા કરે એમ કે આપણું ગવાય છે, આપણું ગવાય છે. એમાં પેલી જે ખોઈ બોંધેલી એના છેડા ઢીલા પડ્યા તો એક છેડો છૂટી ગયો. તે બે આ ખોઈમાંથી આ ભાઈ નીચે પડ્યા અને પડ્યા એવા રડ્યા. કેમ કે આ તો ગોમાટ લીમડો, લીમડા નીચે લોકોએ ભેંસો બોધવા માટે ખીલા ચોળેલા. તે પેલા ભાઈ જે પડ્યા ને એની કેળ નીચે આવ્યો ખીલો અને મકોડો ઢીલો. ભાઈ કેળો ભાગી ગઈ, ઓ બાપા હવે કોઈ દાડો ભવાઈ જોવા ના જવું. તાર ભાઈ તારી બાએ કહ્યું તું ઠાકોરજીનો દર્શન કરવા જા, સંતોનો દર્શન કરવા જા, કથા સાંભળજે. પણ આ જીવની અવરે એવી છે, સારું કામ કરવાનું હોય તે નહીં કરે અને ખોટું કામ કરવા માટેની તૈયારી બહુ છે. એટલે જ જગતમાં દુઃખ આવે છે. એટલે જગતની અંદર જ્યાં જ્યાં ધર્મ છે એ ધર્મ વ્યક્તિનું રક્ષણ કરે છે. ગમે એવી મુશ્કેલી આવી હોય પણ ધર્મ રક્ષણ કરે. સુરતની અંદર એક બનેલો કિસ્સો છે. ધંધુકાની પાસે બળિયાદ ગામના એક બટુકભાઈ સુરતની અંદર હીરાનો ધંધો કરવા ગયેલા. ત્યારે હીરાના ધંધાની અંદર એમને ઘણો નફો પણ થયેલો. એમના મિત્ર સત્સંગી એક દિવસ મંદિરમાં લઈ ગયા. સંતોની વાતો સાંભળી સંતોએ કહ્યું કે જેનું ધન પરમાત્માને અર્થે વપરાય છે, જેનું તન એટલે શરીર સત્સંગને અર્થે વપરાય છે, એના ધનની, એના તનની અને એના વ્યવહારની પરમાત્મા ધ્યાન રાખીને રક્ષણ કરે છે. પેલા ભાઈએ નક્કી કર્યું કે તો આપણી પાસે 20,000 રૂપિયા આવ્યા છે, 2,000 રૂપિયા ધર્મના કાર્યમાં મંદિર બને છે એમાં આપવા. 2,000 રૂપિયા આપ્યા છે. કથા સાંભળીને ભાઈ ઘેર આવીને સૂઈ ગયા. બીજે દિવસ વહેલી સવારે ઉઠીને તૈયાર થયા કે મારે ધંધુકા જવું છે ને ત્યાંથી બળિયાદ મારા ભાઈના પૈસા આપું તો ખેતીમાં કામ લાગે. સુરતથી આ ભાઈએ બસ પકડી પણ હાઈવે રોડ ઉપર કંઈ વચ્ચે એક્સિડન્ટ થયેલો એટલે ટ્રાફિક બધો ચોકઅપ થઈ ગયેલો. બટુકભાઈ જ્યારે ધંધુકા પહોંચ્યા તો ટાઈમ 4 કલાક લેટ થઈ ગયેલો. છેલ્લી બસ ઉપડી ગયેલી. એમણે વિચાર્યું કે ખિસ્સાની અંદર 20,000 રૂપિયા છે, હવે જો લઈને જઈશ તો રસ્તામાં કોક મને લૂંટી લેશે. એટલે બટુકભાઈએ વિચાર કર્યો કે આ સ્ટેશન માસ્તર છે, સજ્જન દેખાય છે. સ્ટેશન માસ્તરની પાસે ગયા કે સાહેબ હું અહીં બળિયાદનો વતની છું, સુરત મારે હીરાનો ધંધો છે, અત્યારે છેલ્લી બસ ઉપડી ગઈ, મારે કોઈ આટલામાં ઓળખાણ નથી, એટલે જો તમે મને આશરો આપો તો આજની રાત મારે અહીં રોકાવું છે, સવારે હું ચાલ્યો જઈશ અને મારી પાસે આ 20,000 રૂપિયાનું જોખમ છે. સ્ટેશન માસ્તર કહે રૂપિયા લાવું તિજોરી મૂકી દઉં, સવારે તમને આપીશ. 20,000 રૂપિયા લઈને તિજોરીની અંદર મૂકી દીધા. જમવાનું પૂછ્યું તો બટુકભાઈ કે મારે ભાઈ શનિવારનો ઉપવાસ છે, મારે જમવાનું નથી. ચા પાણી કરાવ્યા પછી આ બટુકભાઈ ખાટલો પાથરી આપેલો એમાં સૂઈ ગયા. સ્ટેશન માસ્તરની બુદ્ધિ બગડી કે આ વ્યક્તિનું જો હું ખૂન કરાવી દઉં તો 20,000 રૂપિયા મને પચી જાય. અને જગતની અંદર બે વસ્તુ ભલભલાનું મન બગાડે છે. કચરો કંચનને કામિની લખ્યું છે ને, જે કંચન છે સોનું એ ભલભલાનું મન બગાડે અને કામિની એટલે સ્ત્રી
એ પણ ભલભલાનું મન બગાડે. એટલે તો તુલસીદાસજી મહારાજે લખ્યું છે કે જેને ભગવાનના ઘેર જવું હોય એને બે જ વાતનું ધ્યાન રાખજો. પર ધન પથ્થર માનીએ, પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરિ ના મિલે તો તુલસીદાસ જમાન. પારકી સ્ત્રી ને પારકું ધન બે માટે બગાડશો નહીં મન. કોઈ પણ રોડ ક્રોસ કરવો હોય બે જ સાઈડ જોવી પડે, ડાબી ને જમણી બે સાઈડ વાહન ના આવતો હોય નીકળી જાવ સલામત. પણ બે બાજુ 80-80 ની સ્પીડે આવતી હોય લોરી અને રોડ વચ્ચે ઉભો રહીને કે આઈ એમ સોરી, ઓ ભાઈ હમણાં બ્રેક નહીં વાગે કચર કોણ કાઢી નોખશે, શું તું સોરી સોરી કરું છું, એમ ભગવાનના ઘેર જઈને સોરી કહીશું જ નહીં ચાલે. અત્યારે આ યુગની અંદર જો ચોરી ને સોરી બે વધી ગઈ છે. માણસો ચોરી કરવાની નીતિ અને જો એમાં પકડે જાય તો સોરી કે. અને ભગવાનના ઘેર ભાઈ ન્યાય નીતિવાળાનું જ કોમ ચાલશે. એક ગમભાઈ ગુરુ આવેલા તે બધાને કહેલા કંઈનો કંઈ નિયમ લો. તો એક ચોર પગે લાગ્યો કે ગુરુજી હું ચોર છું, હું શું નિયમ લઉં? તો કે સાચું બોલવાનો નિયમ લે. ઓ બાપજી ચોરીને સાચાને કંઈ રાગ આવે? કંઈ નહીં, તું સાચું બોલીશ તો ભગવાન સુખી કરશે. પેલા ચોરે નિયમ લીધો કદાપી જૂઠું નહીં બોલવું. પછી રાત્રે ચોર એક દિવસ ઉપડ્યો તે રાજાનો ખજાનો તોડી 100 હીરા કાઢી લાવ્યો. ખજાનચીએ સવારે જોયું કે 100 હીરાની ચોરી થઈ છે તો ખજાનચીએ બીજા 100 હીરા કાઢી લીધા અને રાજાને ફરિયાદ નોંધાવી કે ખજાનાની અંદરથી 200 હીરાની ચોરી થઈ છે. રાજાએ સિપાહીઓને મોકલ્યા, આજુબાજુથી નામચીન ચોરોને પકડી લાવ્યા અને રિમાન્ડ ઉપર લીધા. તો જે ચોર પેલા ગુરુ પાસે નિયમ લીધો તો હું સાચું બોલીશ, એણે કહ્યું છે કે રાજા સાહેબ મેં જાતે ચોરી કરી છે, 100 હીરા લીધા છે, આ 100 હીરા લઈ લો, તમારે મને જે સજા કરી હોય કરજો, પણ મેં 100 હીરા લીધા છે, મારા ગુરુએ નિયમ આપેલો છે, સાચું બોલજે એટલે સાચું બોલું છું. રાજા કહે છે ફરિયાદ તો 200 હીરાની નોંધાઈ છે, ખજાનચીને બોલાવીને રિમાન્ડ ઉપર લીધા. બરોબર માર પડ્યો એટલે ખજાનચી કે રાજા સાહેબ બાકીના 100 હીરા મેં લીધા છે. એટલે 200 હીરા કમ્પ્લીટ થઈ ગયા. રાજાએ ખજાનચીને કાઢી મૂક્યો અને એની જે સીટ હતી ખજાનચીની પોસ્ટ ઉપર પેલા ચોરને બેસાડ્યો કે ભાઈ તું ચોર છું પણ સાચો છું, માટે આ ખજાનો તાર સાચવવાનો, રાજ્ય તરફથી તને મકાન પગાર બધું મળશે. એણે વિચાર્યું કે મારા ગુરુએ જે નિયમ આપ્યો ને મેં પાળ્યો તો મારું દુઃખ ટળી ગયું, સત્યમેવ જયતે, હંમેશા ધર્મ એ વસ્તુ પાળવાની છે, પાળે એનો દુઃખ ટાળે ને લોપે એની ઉપર વાલો કોપે. ત્યારે પેલા બટુકભાઈ ત્યાં સુઈ રહ્યા છે, સ્ટેશન માસ્ટરની બુદ્ધિ બગડી, 20,000 રૂપિયા પચાવવા માટે પોતાના એક નોકરને બોલાવ્યો કે આ વ્યક્તિનું તારે રાત્રે ખૂન કરવાનું છે અને તે પેટે હું તને 100 રૂપિયા આપીશ. પેલો નોકર કહે છે પણ કંઈક સરકારી લફરું થાય તો? જવાબદારી મારી, તારે કોઈ ચિંતા નહીં. પેલો વ્યક્તિ સંમત થઈ ગયો. તો એ નોકર હતો પોતાને ઘેર જઈને એની પત્નીને કહે છે તારે હવે સાડી લાવ્યો એટલે આવજે, નવો ચૈણિયો લાવજે, બક્કલ લાવજે. પેલી ભાઈ વિચાર કરે કે આજે આટલા બધા ખુશ કંઈથી? ઓમની પાસે કોક દાડો માગું રીબીન તો માર આલે ધીબીન. કોઈ દાડો રીબીન નહીં લાવી આપી, કોઈ દાડો વાલની વીટી નથી લાવી આપી, ને આટલા બધા ખુશ કેમ? એટલે પૂછ્યું કે તમે રૂપિયા ક્યાંથી લાવવાના છો? પેલો નોકર કહે છે જો પેલા ખાટલામાં ચોલ્લાવાળા ભાઈ સૂઈ ગયા છે ને, એમનું મારે ખૂન કરવાનું છે અને સ્ટેશન માસ્તર 100 રૂપિયા આપવાના કયા છે, એ 100 રૂપિયા હું તને આપીશ. તો આ ગરીબ નોકરની જે પત્ની છે એના લોહીની અંદર ધર્મના સંસ્કાર છે. કેમ કે જ્યારે નાની હતી પોતાના પિયરની અંદર તો એ દીકરીની મા સારા સત્સંગી કુટુંબોની અંદર ધાર્મિક કુટુંબોની અંદર ઘરકામ કરવા જાય, વાસણ ઘસે, કપડો ધોવે, તો એ સારા લોકો જે રસોઈ બનાવી હોય તે કામ વાળીને આપે. અને જે સારા કુટુંબ છે રસોઈ બનાવી ભગવાનને થાળ ધરાવે, માતાજીને થાળ ધરાવે, એ પ્રસાદીનું અન્ન આ દીકરીના પેટમાં ગયેલું છે એટલે એનું જે લોહી છે એ ધાર્મિક અને પવિત્ર લોહી છે. હંમેશા લોહીના સંસ્કારો છે ને જતા નથી. લોકો નથી કહેતા કાગડો કોણિયો ને વણિયો તણી છેતરાય નહીં, કાગડો કોણિયો ને વણિયો અને ઘણા વરી પાછા કે સ્વામિનારાયણ આ છેતરાય નહીં કે છે. કેમ કે એના જગતની અંદર એ નિયમ છે. એ કાગડાએ પોતાના બચ્ચાને ટ્રેનિંગ આપી કે જો આ માનવ જાત છે ને લુચ્ચામાં લુચ્ચી છે, એનો તું વિશ્વાસ ના રાખીશ
એ માણસ વોંકો નમે ને કે તરત તું ઉડી જજે, કેમ કે વોંકો નમે એટલે પથરો ઉપાડીને તને મારશે. તારે કાગડાનું બચ્ચું બોલ્યું કે પપ્પા એ વોંકો નમે પથરો ઉપાડે તો જ ખબર પડે, પણ એને ખિસ્સામાં લઈને આવ્યો હોય તો. કાગડો કે બેટા તું પાસ થઈ ગયો, હવે તને કોઈ મારશે? એના લોહીના સંસ્કાર કેટલી હોશિયારી. એટલે કાગડો હોશિયાર, પછી વણિયો બહુ હોશિયાર. એક વણિયો, એણે વિચાર કર્યો કે મારો દીકરો હોશિયાર બને એટલા માટે કોઈ વકીલની પાસે મૂકું, તો વકીલ એને ટ્રેનિંગ આલીને હોશિયાર બનાવે. તાર વકીલમાં પાછો કોણિયો વકીલ ખોર્યો કે કોણિયો બહુ હોશિયાર હોય, તે કોણિયા વકીલને તહીં પેલા વણિયાએ બાળકને મૂક્યો કે મારા બાળકને બધી સારી સારી ટ્રેનિંગ આપજો. પેલો વકીલ ટ્રેનિંગ આપે તે પેલો એને થયું કે લાયા વણિયાના છોકરાની પરીક્ષા કરી જો. એટલે વકીલે રાત્રે પેલા વણિયાના છોકરાને કહ્યું કે ભાઈ આ લોટો લઈ અને તું બજારમાંથી મારા માટે અત્તર ભરી લાવ. પેલો વણિયાનો છોકરો કે ભાઈ હું જાતનો વણ્યો એટલે રાતે 12-1 વાગે મને બીક લાગે જતો, મારી સાથે પોલીસ બંદોબસ્ત મોકલો તો હું તમારા માટે અત્તર લઈ આવું. ત્યારે પેલા વકીલ કહે છે કે જો તારે એવું ધારી લેવાનું કે મારી આગળ 2 પોલીસ ચાલે છે, પાછળ 2 પોલીસ છે, આજુબાજુ 2 પોલીસ છે, ચારે બાજુ 4 પોલીસ ચાલે છે, એવું ધારી ચાલજે એટલે તને બીક નહીં લાગે. વકીલે પોલીસ ના મોકલી, પેલા છોકરાને મોકલ્યો છે લોટો લઈને. તે છોકરો બહાર જઈને લોટામાં પેશાબ કરીને લઈને આવ્યો. સાહેબને કહેલો તમારા માટે અત્તર લાવી દીધું. સાહેબે આમ સુંગી જોયું, કહેલા ભાઈ આ તો તું અત્તર લાવ્યો છું પેશાબ લાવ્યો છું? અમે તો મૂતર છે. તારે પેલો છોકરો કે સાહેબ તમે એવું ધારી લો ને કે એની અંદર અત્તર છે. તમે મને નતા કહેતા કે આગળ 2 પોલીસ ચાલે, પાછળ 2 પોલીસ ચાલે, એવું તું ધારી લેજે, તમારે ધારી લેવાનું કે લોટામાં અત્તર છે. કોણિયા વકીલે તરત વણિયાને બોલાય, ભાઈ તાર છોકરો એક નંબરનો, એને એવું કશું શીખવાડવાનું રહ્યું નથી. એટલે લોહીના સંસ્કાર છે. અને પછી કહે છે ભાઈ સ્વામિનારાયણ છેતરાય નહીં. એક ગામની અંદર એક વણિયો, તે સ્વામિનારાયણ ધરમપારે, એણે શિક્ષાપત્રી વાંચેલું કે જે સત્ય વચન બોલવાથી પોતાનો દ્રોહ થાય, પારકો દ્રોહ થાય, એવું સત્ય વચન ક્યારે પણ બોલવું નહીં. ઘણા માણસો નથી કહેતા કે હું તો સાચે સાચું કહી દઉં, ખોટું લાગે ભલે લાગે, પણ કેટલીક વખત સાચું બોલવાથી બહુ મોટી મુશ્કેલી થતી હોય. એટલા માટે ઘણી વાર સાચું ના બોલવું. કોઈ દીકરીને વિવાહ થતો હોય, એને કંઈક બી ભૂલ હોય, તમને પૂછવા આવે ને તમે જો સાચું કહો તો વિવાહ તૂટી જાય. કોઈ ગાય જતી હોય ને એની પાછળ કોઈ કસાઈ મારવા નીકળ્યો હોય, તમે ગાયને જોઈ હોય ને તમને પૂછે કે ભાઈ તમે ગાય દીઠી છે? તમે જવાબ આપો કે આ બાજુ ગઈ છે, તમે બતાવો તો પાપના ભાગીદાર થયા. પણ એક હોશિયાર માણસને એવું કોઈ પૂછ્યું કે ભાઈ તમે ગાય જતો જોઈ છે, તો એણે કસાઈને જવાબ આપ્યો કે જેણે જોઈ છે એ બોલતી નથી, જે બોલે છે એણે જોઈ નથી. એમ કે મારી આંખો એ ગાયને જોઈ છે પણ આંખો બોલતી નથી. જો આંખો બોલતી હોય તેની પાસે જવાબ લઈ લો. આ જીભને બોલવાનો સ્વભાવ છે, બોલે છે તારે એને દેખાતું નથી, એટલે મારી જીભે ગાય જોઈ નથી, એવો જવાબ આપ્યો. ત્યારે આ વણિયાની દુકાને એક કાળું ભાન વેરું ભાબે દરબાર જુવાર લેવા આવ્યા. જુવાર એક મણજ હતી. કાળું ભા કે છે બધી મને આપી દો, તા વેરું ભા કે છે ના મને આપી દો. બંનેને આગળ પાછળનો કંઈ જમીનનો ઝઘડો, તે કાળું ભાન વેરું ભા બંને ઝઘડ્યા. પેલા દુકાનવાળા શેઠ કે ભાઈ શા માટે ઝઘડો છો? બધું અહીં નહીં મૂકીને જવાનું છે, માટે ઝઘડો રહેવા દો. ઘણું ઘણું સમજાવે શેઠ, પણ પેલા દરબાર સમજ્યા નહીં. બંને ગરમીમાં આવી ગયા, મન ફાવે તેમ બોલે ગારાગારી થઈ અને પછી મારામારી થઈ. અને એમાં એક દરબારે તલવાર કાઢી રમરમાઈને ઝટકો માર્યો, કાળુભાઈએ ઝટકો માર્યો, વેરુભા ખલાસ થઈ ગયા. પછી તો કોર્ટમાં એનો કેસ ચાલ્યો, કારણ કે આ લોકોએ ખૂન થયું એટલે કેસ કર્યો છે કોર્ટમાં. તો કોર્ટવાળાએ નક્કી કરેલું કે ભાઈ તાજના સાક્ષી તરીકે કોણ હતું, આ ઝઘડો કઈ જગ્યાએ થયો? તો કહે છે ભાઈ રમણ શેઠની દુકાને થયો. એટલે રમણ શેઠને તાજના સાક્ષી તરીકે લેવાના, એ જવાબ આપે એની ઉપર આખા કેસનું જજમેન્ટ આવે. એટલે કાળુભા રમણ શેઠના ઘેર ગયા કે જો તમે મારા તરફે જવાબ ના આપ્યો
તો જેવું આ વેરુભાનું ખૂન થયું છે એવું તમારું ખૂન થશે. અને મારા તરફે જવાબ આપશો તો 10,000 રૂપિયા અને 2 ભેંસ આપી જઈશ, તમારા બાલબચ્ચો દૂધ ખાશે. રમણ શેઠ કે ચિંતા ના કરશો, કાળુભા તમારા તરફે જ જવાબ આપીશ. કાળુભાના ગયા પછી વેરુભા જે મરી ગયા એના કુટુંબીઓ આ વાત જાણી એટલે એના ભાઈઓ ગયા, રમણ શેઠ અમારા બાજુ જો જવાબ ના આપ્યો ને તો વેરુભા ગયા એમની પાછળ તમને મોકલી દઈશું, તમારું ખૂન કરીશું, માટે તમારે કોર્ટમાં અમારી તરફે જવાબ આપવો પડશે. અમે જોણ્યું છે કાળુભાઈ તમને 10,000 રૂપિયા 2 ભેંસ આપવાની કહી છે ને, પણ અમારી તરફે જવાબ આપશો ને તો અમે પણ તમને 20,000 રૂપિયા 4 ભેંસો આપીશું. સારું કે તમારી તરફે જવાબ આપીશું, તમે નિર્દોષ છૂટી જશો. આવું ખરેખર કોર્ટની અંદર કેસ ચાલ્યો. ભાઈ શેઠને બોલાવ્યા, રમણ શેઠ જવાબ આપો તમારી દુકાન ઉપર કઈ રીતે ઝઘડો થયેલો. રમણ શેઠ કહે છે પહેલાં કાળુભા આવ્યા, એમણે જુવારનો ભાવ પૂછ્યો, એક મણજ જુવાર હતી એટલે મેં એમને આપવાની વાત કરી. થોડી વાર થઈને તરત જ વેરુભા આવ્યા, એ કહે છે મારે જુવાર લેવી છે, એ જુવાર મને આપી દો. મેં બંનેને સમજાવ્યું, ભાઈ બંને અધમણ અધમણ લઈ જાઓ, પણ બંને સમજ્યા નહીં, ગારમગારી થઈ, મારમમારી થઈ. અને પછી સાહેબ શું વાત કરું, સમસમોણી ખેંચાણી અને મારી ઓંખ મેચોણી કે વાણિયો એકદમ કોર્ટમાં ડરી પડ્યો. એ ઓંખ્યો મીચી દીધી, મોળામથી પ્યાઓટા કાઢે, હાથ પગ હલાવ્યા કરે, તોણ્યો આવતી હોય એમ. પેલા જજ સાહેબ પૂછક, શેઠ ઓ શેઠ, તા શેઠ તો પહોંચાય ઠેઠ એવા થઈ ગયા. થોડી વાર એકદમ ઠંડા પડી ગયા, બોલે નહીં, ચાલે નહીં, હાલે નહીં. જજ સાહેબે જજમેન્ટ લખ્યું છે કે તાજના સાક્ષી તરીકે જોનાર વ્યક્તિ રમણભાઈ શેઠ જાતે વણ્યા હોવાથી પોચા કાળજાના છે, ગારમગારી થઈ, બોલાબોલી થઈ ત્યાં સુધી અમને ભાન હતું, પણ જ્યારે તલવારો ખેંચાઈ ત્યારે કોણે કોને ઝટકો માર્યો એમનાથી જોવાયું નથી. અત્યારે જવાબ આપતો જે વ્યક્તિ બેભાન થઈ ગઈ તે વ્યક્તિ ત્યાં પણ બેભાન થઈ ગઈ હોવી જોઈએ. માટે પુરાવાના અભાવે કેસ લૂલો થઈ જાય છે અને બંને પાર્ટી નિર્દોષ છૂટી જાય છે. છૂટી ગયા બંને, જજમેન્ટ આવી ગયું. રમણ શેઠને 10,000 રૂપિયા અને 2 ભેંસો કાળુભાઈ આપી, 20,000 રૂપિયા અને 4 ભેંસો વેરુભાના પાર્ટી આપી, તો ટોટલ 30,000 રૂપિયા અને 6 ભેંસોના માલિક બની ગયા. અને ગામમાં સંપ રહ્યો ત્યારે કેટલીક બાબતમાં સત્ય બોલવાથી ઉપાધિ થતી હોય તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે એવું સત્ય વચન ક્યારેય બોલવું નહીં. તો જે પેલા નોકરની જે પત્ની હતી કે જેણે બાળપણથી ભગવાનની પ્રસાદીનું અન્ન ખાધેલું છે એના લોહીની અંદર પવિત્ર વિચાર હતા, એના પતિને કહે છે કે હું ફાટલો સાલ્લો પહેરીશ એમાં મારી આબરૂ નથી જવાની, પણ કોઈ વ્યક્તિનું ખૂન કરીને જે પૈસા આવે એ પાપના પૈસાનો મારે કપડો ના જોઈએ. હું તમને પગે લાગીને કહું છું કે મહેરબાની કરીને તમે એનું ખૂન ના કરશો, તમે પાપ કર્મ ના કરશો. પત્નીએ ઘણી ના પાડી, પણ ધણી સ્વભાવનો ગરમ, પત્નીને 2-3 ધોલો મારી દીધી. પતિ જઈને સૂઈ ગયો, એની પત્ની પણ સૂઈ ગઈ છે, ખાટલામાં બટુકભાઈ પણ ઊંઘી ગયા છે. થોડી વાર થઈ અને આ પવિત્ર વિચારવાળી નોકરની પત્નીને ઊંઘ આવતી નથી, બેઠી થઈ ગઈ. બટુકભાઈ જ્યાં સૂઈ ગયા છે ત્યાં જઈને એમને જગાડ્યા. બટુકભાઈ જાગ્યા એટલે આ બેન પગે લાગી કે ભાઈ જય શ્રી કૃષ્ણ, હું તમને પગે લાગીને એક ધર્મની બેન તરીકે હું તમને વિનંતી કરું છું કે આજે રાત્રે મારો પતિ તમારું ખૂન કરવા આવવાનો છે, તમારા 20,000 રૂપિયા પચાવી પાડવા માટે સાહેબ એકાવતરું ગોઠવાયું છે, તમારે જો મોતથી બચવું હોય તો મહેરબાની કરીને આ ખાટલો છોડી અને પાણીની જે પરબની રૂમ છે ત્યાં તમે સૂઈ જાઓ, ચાલો હું ગોદડું પાથરી દઉં. પેલી બેને ત્યાં ગોદડું પાથરી દીધું, આ બટુકભાઈ બેઠા થઈને ત્યાં જઈને ભગવાનને યાદ કરતા કરતા સૂઈ ગયા છે. પછી તો ઘડિયાળમાં 12 વાગ્યા, 12 વાગે પિક્ચરના થિયેટર ઉપરથી આ સ્ટેશન માસ્ટરનો એકનો એક દીકરો, 7 દીકરી પર એક દીકરો એ પિક્ચર જોવા ગયેલો.
પિક્ચરના થિયેટર પરથી પિક્ચર જોઈને પાછો આવ્યો, એણે બારણું ખખડાવ્યું છે તો તે વખતે કોઈ બારણું ખોલ્યું નહીં. છોકરો વિચારે છે કે મારા માટે જ આ બાર ખાટલો પાથરી રાખ્યો છે. જે ખાટલો બટુકભાઈએ ખાલી કરેલો એ જ ખાટલામાં પેલો દીકરો આવીને સૂઈ ગયો. ઠંડીના કારણે એણે ગોદડી ઓઢી લીધી. બાર પછી એક વાગ્યો, ડોઢ થયો, બેન બરોબર થયા અઢી, અને ભાઈને જબરી ઊંઘ ચડી. ઘસઘસાટ ઊંઘી ગયો. ત્યાં 100 રૂપિયાની મજૂરી લેવા માટે પેલો જે નોકર એ ધાર્યું લઈ તૈયાર થઈ ગયો. ખાટલા પાસે આવ્યો છે, એના મનમાં એમ કે ચોલ્લાવાળા ભાઈ જ સૂઈ ગયા છે, જેનું મારે ખૂન કરવાનું છે એ જ વ્યક્તિ સૂઈ રહી છે, એમ ધારી ધાર્યું ઊંચું કરીને ઝટકો મારી દીધો. છોકરાના શરીરના બે ટુકડા થઈ ગયા. સવાર થયું, નોકર સાહેબની પાસે ગયો કે મેં કામ પતાવી દીધું છે, મને 100 રૂપિયા આપો. સાહેબે 100 રૂપિયા આપ્યા અને સ્ટેશન માસ્તરે પોલીસ ચોકી ઉપર ફોન કર્યો કે PSI સાહેબને માલુમ થાય કે સ્ટેશનની અંદર અણજાણ વ્યક્તિનું ખૂન થયું છે, ઇન્ક્વાયરી માટે જલ્દી આવો. ફોન મળ્યો એટલે તરત જ ફોજદાર સાહેબે ગાડી દોડાવી. સ્ટેશન માસ્તરને કહે છે લાશ કંઈ પડી છે સામેના ખાટલામાં, ચાલો મારી સાથે. સ્ટેશન માસ્તર પણ ત્યાં ગયા. જો PSI સાહેબે ગોદડી ઊંચી કરી તો અંદર મૃત શરીરના બે ટુકડા છે. આ ટુકડા પેલા સ્ટેશન માસ્તરે જોયા અને કારમી ચીસ પાડીને ગબડી પડ્યા. અરે રે બાપ, કારો કેર થઈ ગયો. રડવાનું ચાલુ કર્યું. સ્ટેશન માસ્તરનો પત્ની પણ રસોડામાંથી દોટ કાઢીને આવ્યો. શું થયું? અરે કે આપણા એકના એક દીકરાનું ખૂન. અરે રે ભગવાન, આ કેવું કહેવાય? ત્યાં તો પેલા બટુકભાઈ સવારમાં જાગ્યા છે, ઉઠીને તરત ભગવાનને યાદ કરે છે. હે ધ્યાન ધર, ધ્યાન ધર, ધર્મના કુંવરનું જે થકી સર્વ સંતાપનાશે, કોટી રવિ ચંદ્રની ક્રાંતિ જાખી કરે, એવા તારાયુ રવિ છે નાથ બાસે. હે ધ્યાન દર, ધ્યાન દર, ધર્મના કુમારનું જે થકી સર્વ સંતાપ નાશે. કોઈ પણ વ્યક્તિ પ્રભુનું ધ્યાન કરે ને તો એના સંતાપ નાશી જાય. ધ્યાનનું ઇંગ્લિશ શબ્દ છે અટેન્શન. દરેકના મગજમાં ટેન્શન હોય છે. કોઈ ધંધાનું ટેન્શન હોય, કોઈ લગ્ન પ્રસંગ આવ્યો હોય એનું ટેન્શન હોય. જાત જાતનો ટેન્શનમાંથી મુક્તિ મેળવી હોય તો ભગવાનનું એટેન્શન કરજો. પણ અત્યારે ભગવાનનું એટેન્શન નહીં થાય. જેટલું પિક્ચરનું એટેન્શન કરે છે 3 કલાક તાકી રહે ને પ્રભુનું દર્શન બાકી રહેલો. ભગવાનનો દર્શન કરવા સવાર ઉઠીને 5 મિનિટ આપણે યાદ કર્યા ને, પણ યાદ કરો તો યાદનું અવળું દયા, ભગવાનની દયા થાય. બટુકભાઈ પ્રભુને યાદ કરી પથારીમાંથી બેઠા થઈ અને જો પેલો ખાટલા આગળ PSI સાહેબ બધો રિપોર્ટ નોંધી રહ્યા છે ત્યાં આવીને ઊભા. સ્ટેશન માસ્તર પોતે બટુકભાઈના પગમાં નમી ગયા છે. ભાઈ, તમારો ચોંડલો સાચો, તમારી ભક્તિ સાચી, તમારી કમાણી સાચી, તમારા 20,000 રૂપિયા લઈ લો. તમારી સાચી મહેનતનો પૈસો, તમારો પૈસો પડાવી લેવા માટે તમારું ખૂનનું કાવતરું મેં જ ગોઠવ્યું, પણ તમને પ્રભુએ બચાવ્યા અને મારો જ બાળક એકનો એક દીકરો ખલાસ થઈ ગયો. ફોજદાર સાહેબ આ બધું સોંપડી રહ્યા છે. સ્ટેશન માસ્તર કહે છે સાહેબ, ગુનેગાર બીજો કોઈ નહીં પણ હું જ છું. હાથ ન કર્યો અહીંયે વાગ્યો, ખાડો ખોદે તે પડે. એટલે જ કહેવતમાં લખ્યું છે કપટ એનું ચપટ, કાળ માળે ઝપટ, મારી દે બે થપાટ, કરી દે સપાટ. નિષ્કપટ ભક્તિ થોડી હશે તો એ પ્રભુ મળશે. પાછેર પાણી હોય પણ ચોખ્ખું હોય તો મોં દેખાય, પણ પીપ ભરેલું પાણી જો ડોહરું થઈ ગયું અંદર કશું નહીં દેખાય. એટલે કપટનો કેવા પરિણામ આવે કે એક ભાઈએ દુકાન કરેલી, એ દુકાનની અંદર જાત જાતની વસ્તુ રાખે, ત્યારે 2 નંબરનું એક પડીકું આવી ગયેલું એમને પોચી બીડ્યો, તેમણે જુદી રાખેલી.
કે કોઈ ઘરા રાતે આવે તેના બીડીઓ વળગાડી દેવાની. તારે એક ભાઈની પાસે ખોટો રૂપિયો આવી ગયેલો, જેટલી દુકાને લઈને જાય ને દુકાન વાળા પાછળ દે, ભાઈ રૂપિયો ખોટો છે. તારે એને નક્કી કર્યું કે આ રૂપિયો રાતે કોકની દુકાને વળગાડી દો. એટલે રૂપિયો લીધો જાતે ને ઉપડ્યો રાતે. ભાઈ રાતે ઉપડ્યો, પેલા પૈસા કાકા ને ફોન બીડીને ગલ્લા, એક પૈસા કાકા હું તમારો જૂનો ઘરા કે રૂપિયા ને ઘડી ના લો. કાકા કે જોડફોર ઘડિયાર અમે એક ગલ્લો ઉગાડો છે. તાર કાકી ક્યારનો ઘેર વાત જોઈને ગયો હશે થાકી, તું એકલો કઈથી રહ્યો બાકી, ઓ ડફોર શું રહ્યો છું તાકી, લાય લાય રૂપિયો લાય જલ્દી. કાકાની દોન જ શું કે બે નંબરની બીડીઓ જે પોચી આવી ગયેલી છે ને એમાંથી એક ઘડી વરગાડી દઉં, તા જોણક રૂપિયો વરગાડી દઉં. ત્યાં મને ખોટો રૂપિયો આપ્યો, કાકાએ રૂપિયો ચેક કર્યો નહીં, એ સીધો રૂપિયો ગલ્લાની અંદર મૂકી દીધો. બે નંબરના પડીકામથી એક ઘડી કાઢીને આપી, કાકે બંધ કરી લાઈટ ને કાકો થઈ ગયો ટાઈટ, ચાલ નીચે ઉતર ભાઈ નીચે ઉતર. પેલો તો ઘડી લઈને નીચે ઉતરી ગયો, પણ મનમાં ખુશ થઈ ગયો કાકાને ખોટો રૂપિયો આપણે વરગાડ્યો. તાર કાકા જોણક આપણે ખોટી ઘડી વરગાડી, આ બોન હરખાણ આપણે બે હરખા. પણ પરિણામ શું આવ્યું ભાઈ, દગો કોઈનો સગો થાય. જેણે ખોટો રૂપિયો વરગાડ્યો છે, બીડી લીધી છે, એને ખેતરમાં પાણી વાળવા જવાનું, તે ખિસ્સાની અંદર મૂકી બીડીઓને પેટી અને બાજરી કરેલી ગોમથી બહુ છેટી, ખાસું બે કવાગું ખેતર. ત્યાં ભાઈ ખંભા ઉપર પાવડો લઈ અને ઢાળીઓ હાચવ્યા કરે, પાણી વાળે અને બીડીની તલપ ચડે એટલે બીડી હળગાવે. તારા પોચી બીડી એટલે ઘડીએ ઘડીએ ઓલવાઈ જાય, તો એક બીડી પીવાની પાછળ તો 25-30 દિવાળીઓ બાળવી પડી. બે ચાર બીડીઓ તો પેલું ખોખું થઈ ગયું ચોખ્ખું ભાઈ, દિવાસળીના ખોખા મેં કઈ દિવાસળી રહી નહીં. અને પાછલી રાતનો ઢાળીઓ તૂટ્યો, તો ઢાળીઓ બાંધવા માટે આ ભાઈએ જેવી દોટ મૂકીને એવા લપસી પડ્યા, લપસી પડ્યા એટલે ઢાળિયાના પાણીમાં એમનું ધોત્યું પલ્લી ગયું, પહેરણ પલ્લ્યું, પલ્લી બંડી અને જબરી પડેલી ઠંડી. ત્યાં ભાઈ કાકાને તો તાર ચડીને, તે કાકાના દોત ખખડે ને કાકો બીડી વગર રખડે, આમ તાર ચડી દોત ખખડે, મન થાય બીડી પીવાનું પણ હરી વગર શું કરે. તે આખી રાત હેરાન થઈ ગયા, સવારમાં ઘેર આવે તારા ભાઈ બબડતા બબડતા આવે, જોજો લા કોઈને ક્યાં ખોટો રૂપિયો ના વરગાડતા, નહીતર ખોટા રૂપિયાની આવશે ખોટી ઘડી, હું કઈ મારી અડફોટે ચડી કે આખી રાત નડી, કશો હવા જ પડ્યો નહીં. તારે પેલા કાકાએ વહેલી સવારે ગલ્લો ઉગાડ્યો ભાઈ, અને ખુશ થતા થતા અગરબત્તી હળગાવી અને પરચુરણની ઉપર આમ ધૂપ કરે. તારા બધા પરચુરણની વચ્ચે પેલો ખોટો રૂપિયો છાતી કાઢીને બેઠે કે બહાર જાય બંદા બીજા, અમે ઘર જમય થઈને રહેવાના. પેલા કાકે રૂપિયો ઉઠાયો, તારી ભલી થાય, આ ખોટી ઘડી વરગાડી, તાર મો રૂપિયો ખોટો આવ્યો. એટલે જગતમાં યાદ રાખજો કે સાચી ભક્તિ હોય ને એને ભગવાન મળે. એક ખેડૂત દિલનો ભોળ્યો, તે રોજ ઠંડુ પાણી ભરીને ખેતરમાં જાય, તે જેટલા રસ્તે જતા આવતા હોય ને એમને બોલાવીને પાણી પાય, ફરી બીડીઓ પાય, આવો દયારૂ સ્વભાવનો. ત્યારે એના ખેતરના જોડે જે રસ્તો, એ રસ્તેથી એક સંત મહારાજ ચાલ્યા. એટલે આ પટેલ કહે છે, એ સ્વામીજી આવો, બોલાવ્યા ને પાણી પીવડાવ્યું. સ્વામીજીને પેટમાં ટાઢું વળ્યું. સ્વામીએ વિચાર કર્યો કે જેના પાણીથી આપણા પેટમાં ટાઢું વળ્યું તો એના આત્માને ટાઢું થયું, આપણે કંઈક કરવું જોઈએ. સરવર તરવર સંતજન, ચોથા વર્ષે મેં પરમાર્થ કે કારણે ચારે દરિયા દે. એટલે પેલા સંત કહે છે કે ભાઈ તમને ભગવાનનો દર્શન થયો છે? ઓ બાપ, કે અમે ખેતીવાળા માણસ આખો દિવસ ધંધામ રચ્યા પચ્યા, અમને ભગવાન કંઈથી દેખાય? તા કે તમને ભગવાન દર્શન આપે એવું કંઈક આપવું, બસાવ આપો તાર. એટલે પેલા સંત મહારાજે મંત્ર આપ્યો કે તમે આ હળની પાછળ ચાલો છો ને, પણ ડગલે ડગલે ગોપાળજી 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 એવું બોલજો, તમને ભગવાન દર્શન આપવા આવશે. પેલા ખેડૂતે આ મંત્ર પકડી લીધો, હળ લઈને ખેતરમાં ખેડ કરે, પણ ડગલે ડગલે ગોપાળજી 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 એમ બોલે છે. શાસ્ત્ર એવું કહે છે કે જે સ્મરણ કરે ડગલે ડગલે સારું થાય, ના પગલે પગલે સ્મરણ કરે શ્વાસો શ્વાસ તો વાલો રાખે પોતાની પાસ.
ભગવાનની પાસે જેને સ્થાન મળ્યું બધા જુઓ શ્વાસો શ્વાસે પ્રભુને યાદ કરે છે. રાધાજી અખંડ યાદ કરે તો રાધાજીને પાસે રાખ્યો. અર્જુનજી સુઈ જતા તો પણ રૂવાડે રૂવાડે કૃષ્ણ કૃષ્ણનો અવાજ નીકળતો, તો અર્જુનને ભગવાને સાથે રાખ્યા. બોલો નર નારાયણ દેવની જય. શેષનાગ 2000 જીભથી અખંડ યાદ કરે નારાયણ નારાયણ નારાયણ, તો ભગવાન શેષની ઉપર સુઈ ગયા. બોલો શેષની ભક્તિ સુપર, તો વાલો સુઈ ગયા એની ઉપર. અને જ્યારે જ્યારે પૃથ્વી પર અવતાર થાય તો ભગવાન પોતાની સાથે શેષને લાવે. રામની સાથે લક્ષ્મણજી શેષ હતા, કૃષ્ણ સાથે બળદેવજી શેષ, સ્વામિનારાયણના મોટાભાઈ રામપ્રતાપભાઈ પણ શેષનો અવતાર. અને શાસ્ત્રમાં પણ લખ્યું છે કે જે નરે શેષ સહસ્ત્ર મુખ ગાય નિગમને તી કહે રે લો. નિગમને તી કહે રે લો. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નામા લહે રે લો. જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નામા લહે રે લો. બંધુ સહજ અનુપમ સાર ને રે લો. બંધુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લો. જેને ભજતા છૂટ રે ફંદ કરે ભવ પાર ને રે લો. શેષજીએ ભક્તિ કરી સુપર, તો વાલો સુઈ ગયા છે એની ઉપર. તો સુપર ભક્તિ કેમ ગણાય કે 2000 જીભ વડે અખંડ યાદ કરે છે. આપણે એક જીભ વડે ભક્તિ કરવાની હોય તો થાકી જાય. એટલે લોકો કહે છે કે જોયા બધાય ભગત જવા દો ને ભગતની પૂંછડીઓ. ત્યાં ભગતની પૂંછડી સાથી કહે છે કે એની પૂંછડી જેટલું આપણે ભજન કરતા નથી. ત્યારે જે કરવું તે સમજીને કરવું. પેલા ખેડૂત ભાઈને જેના ગુરુએ નિયમ આપ્યો ગોપાળજી કે ભાઈ તું ડગલે ડગલે હવે ગોપાળજી ગોપાળજી બોલજે, એટલે એણે ચાલુ કર્યું. હળની પાછળ ચાલે છે તો પણ ડગલે ડગલે ગોપાળજી 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 એમ બોલે છે. બપોર થઈ ગયા, એની પત્ની ભાત લઈને આવી કે છે ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે હળ છૂટું કર્યું, બળદને ચરવા મૂકી દીધા. આ પટેલ લીમડાના છોંએ જમવા બેઠા. તે વખતે પેલો મંત્ર પોતે ભૂલી ના જાય એટલે પત્નીને આપ્યો કે તું બેઠી બેઠી ગોપાળજી ગોપાળજી બોલજે, હું જમી રહું એટલે મંત્ર મને પાછો આપજે. પત્ની કહે છે કંઈ વાંધો નહીં, તમે શાંતિથી જમો. ઘણા માણસોને ઘેર આપણે જઈએ ત્યાં શું કે ભગત શાંતિથી જમજો, એટલે શાંતિથી જમને જો જમજો, એટલે બેઠો બેઠો જમજો. હવે જમ દેખાય કે શું જમે ભાઈ, પણ શાંતિથી ભગવાનને યાદ કરીને જમે તો કંઈક પેટમાં ટાળું થાય. એટલે પેલા બેઠા બેઠા પ્રભુને યાદ કરીને જમે છે. આ પત્ની બેઠી બેઠી ગોપાળજી ગોપાળજી બોલે છે. એવા સમયમાં પેલા બે બળદ એકબીજાની સાથે શીંગડો ભરવીને લડવા લાગ્યા. પત્ની કહે છે ઊઠો જોઈ, હું ભરતા નથી, આ બળદ શીંગડો ભાગી નાખશે. એટલે આ પટેલ ખાતા ખાતા ઊભા થઈ ગયા. બંને બળદને છૂટા પાડીને એકબીજાથી દૂર બાંધી દીધા છે. પોતે પછી જમી અને ઉકો પીને તૈયાર થઈ ગયા. પોતાની પત્નીને કહે છે પેલો મંત્ર મને આપી દે હવે. પત્ની કહે છે હું મંત્ર ભૂલી ગઈ. અરે શું ભૂલી ગઈ, મારી માઈને છોડી હું ખાલી નોકીશ, હું ભૂલી જઉં એટલે જ મેં તને મંત્ર આપ્યો હતો. અને ધણીની સભા બહુ ગરમ એટલે બહુ બિચારી ગભરાઈ ગઈ. તે ગોપાળજી મંત્ર યાદ ના આવ્યો, પણ પેલો બે બળદનો દોરડો ઘૂસાઈ ગયેલો તે ઘુસાળજી નામ યાદ આવ્યું. હા કે તમે મને મંત્રાલ્યો હતો ને,
એ જ હું તમને પાછો આલું છું. એનું નામ ગુછાળજી. પેલા પટેલે પછી હળ ચાલુ કર્યું અને ડગલે ડગલે ગુછાળજી 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 બોલે તો લક્ષ્મી માતા નામ સાંભળીને હસવા લાગ્યો. પ્રભુજીને કે પ્રભુજી આ દુનિયામાં તમારા ભક્તોએ નામ કેવું પાડ્યું ગુછાળજી, તો શું તમને ગુંછા મારવાના છે? ભગવાન કહે છે મારા ભગતની મશ્કરી ના કરીશ, એ મારો સાચો ભગત છે, એનું હૃદય પવિત્ર છે, તાર પરીક્ષા કરવી હોય તો કરીજો. એટલે લક્ષ્મીજી કે તમે સાથે આવો તો બંને જઈએ પરીક્ષા કરવા. લક્ષ્મીજી પોતે વૃદ્ધ ડોસીમાનું રૂપ લીધું, નારાયણ પ્રભુ વૃદ્ધ ડોસા બની ગયા છે, બંને મૃત્યુલોકમાં પૃથ્વી ઉપર પધાર્યા. પ્રભુ કહે છે આ તળાવની અંદર જે ખાડો છે તે ઠંડક સારી છે, હું આ ખાડામાં સૂઈ જઉં છું, તું જાય મારા ભગતની પરીક્ષા કરી આવ. લક્ષ્મીજી ત્યાં ગયા છે. પેલો ખેડૂત ચાલે છે અને ડગલે ડગલે ગુંચાળજી 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 બોલે છે. ડોશીના વેશમાં ગયેલો માતાજી કહે છે એ ભાઈ આ તમે કોનું નામ બોલો છો? એ ભાઈ તમે આ કોનું નામ બોલો છો? પેલો ખેડૂત કહે છે ડોશીમાં જતો જ જાઉં, ખોટું માથું ચડાવવા આવ્યો છો, કોનું નામ કોનું નામ? તમારા ભાઈડા નામ બોલું છું. લક્ષ્મીજી ખુશ થઈ ગયો કે હો હો ખરો ભગત, હું ભગવાનની પત્ની છું એને કંઈથી ખબર પડી ગઈ. એટલે ધીમે રહીને પાછું બીજો પ્રશ્ન પૂછ્યો કે આ તમે જેનું નામ બોલો છો એ કઈ છે? પેલો ખેડૂત કહેવાય ડોશી જતી હોય જાણે ખાડામાં પડ્યા, તારો ધણી એ ખાડામાં પડ્યો. લક્ષ્મીજી તો પ્રભુ પાસે ગયો, પ્રભુ તમારો ભક્ત એક નંબરનો હો, છ માસિક ને વાર્ષિક બે પરીક્ષામાં પાસ થઈ ગયો, બે પ્રશ્ન પૂછ્યા બે એમાં પાસ થઈ ગયો. એટલે લક્ષ્મીજીને નારાયણ બંને આવી અને પેલા ખેડૂતને દર્શન આપ્યો. બોલો લક્ષ્મી નારાયણ દેવ, લક્ષ્મી નારાયણ 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 પરમાત્મા આવું નિખાલસ જેનું હૃદય છે અને દર્શન આપે છે, અને જેનું નિખાલસ હૃદય છે એ પ્રભુને ભૂલી નહીં જાય. બાકી ભગવાનને યાદ કરવા બહુ અઘરી વસ્તુ છે. એક વખત સ્વામિનારાયણ ભગવાને બધા સંતોને પૂછ્યું કે આ તમે ખાઈ પીને લહેર કરો છો કોના લીધે? પ્રભુ તમારા લીધે. આ કેટલાક સંતો કે અમારા નસીબમાં હોય તો મળે. મહારાજ કહે છે આજે સવારે નહીં ધોઈને મારું ભજન કરશો નહીં, પૂજન કરશો નહીં, દિવસ કેવો જાય છે જુઓ. તો 25-30 સંતોનું મંડળ વહેલી સવારે વડતાલમાંથી ઉઠી સ્નાન પૂજા વિધિ કરવાની, એના બદલે પૂજા કરીને પોતે પરવારી અને સીધા જ નીકળી ગયા કે આજે દિવસ કેવો જાય છે જોઈએ. ચાલતા ચાલતા પલાણા ગામ આવ્યા. ચરોતરમાં કહેવત છે કે એક પલાણા 100 ફલાણા, ગામમાં 3 ટાવર જબરો પાવર, કાઠિયાવાડની ગોળીને પલાણાને છોડી, આવી બધી કહેવતો છે. 300 તો સાધુ થયા છે વડતાલ ગાદીમાં એક જ ગામના. એટલે સંતોએ વિચાર્યું પલાણા ગામ જઈશું તે લાડવા ભેગા થઈશું. સંતો આવે ને પલાણા ગામની ભાગોરે ઊભા રહ્યા. તે ભગવાન અકળકળાના નિધિ છે, એનું યોગેશ્વર નામ છે. ભગવાન એવી યોગકળા કરી તે વહેલી સવારે ગામના મુખીનું મરણ થયેલું. આખું ગામ સ્મશાન યાત્રામાં ગયેલું. એક વૃદ્ધ ડોસાના પગે વાવેલો ચલાય નહીં. એટલે ડોસા પોતે ઓટલા ઉપર બેસી રહેલા. પેલા સંતોએ જય નારાયણ કર્યા કે આ ગામ ટાઢે ટાઢું કેમ છે? પેલા ડોસા કહે છે સ્વામીજી તે ગામના મુખ્યનું મરણ થયું છે, આખું ગામ સ્મશાનમાં ગયું છે અને ગામમાં પડી છે હડતાલ, પાછા જાવ વડતાલ, અહીં કશું ઠેકવાન નહીં પડે. પેલા સંતોએ વિચાર કર્યો કે વાહ મારા નાથની લીલા, 20 ગૌ ચાલીને આયા થઈ ગયા ઢીલા, અહીં કોઈ પાણીનો ભાવ ના પૂછ્યો. ચાલો નજીકમાં વસો ગામ છે, અમીનોનું જબરું ગામ વસો, નડિયાદથી વસો ને ઘણી ઉપડે બસો, કોક દાડ બેસીને જશો તો
તો ખબર પડશે કે વસો ગમ કેવું છે. શાકમાં રસો ને ચરોતર મેં વસો, વસો ને ભાગોરે ગયા. તહી પરમાત્માએ કેવો ખેલ કર્યો કે ગામની અંદર બે પાર્ટી વચ્ચે ઝઘડો ચાલે. એક છોકરો ડોટકાળીને આવે, પેલા સંતો કહે છે બેઠા ઊભો રે આ ગામ વસો. પેલો છોકરો બોલ્યો કે બાપજી ગામ વસો, પણ અંદર ના જશો. કેમ ભાઈ અંદર શું છે? તા કે અંદર તો બરાબર ઝઘડો ઉપડ્યો છે, જો જશો ને તો રંગાઈ જશો. આ કપડો છે લોહી વાળો લાલ થઈ જશે, માટે છોના મોણા વડતાલ ભેગા થઈ જાઓ. સંતોએ વિચાર કર્યો, પલાળામાં પાણી ના મળ્યું, વસોમાં વિશ્રામ ના મળ્યો, ચાલો ત્યાંથી પીજના રસ્તે જઈએ. ત્યાંથી પીજના રસ્તે ચાલ્યા તો રેલવે ક્રોસિંગ જે અત્યારે છે એની જોડે એક તળાવ છે, ત્યાં વડનું ઝાડ હતું. સંતોને ખૂબ તરસ લાગી છે, તળાવનું પાણી ગાળી અને પોતે વડના છોએ બેસી અને વડતાલવાળાને યાદ કર્યા કે પ્રભુ સવારના નીકળ્યા પણ કંઈ મેળ પડ્યો નથી, માટે વડ નીચે બેસીને પ્રભુને યાદ કર્યા છે. ઓ વડતાલના નાથ મને તારી સાથે રાખ, ઓ લક્ષ્મી ના નાથ મને તારી સાથે રાખ, ઓ લક્ષ્મી ના નાથ મને તારી સાથે રાખ, મને તારી સાથે રાખ, મને તારી સાથે રાખવો, લક્ષ્મી ના નાથ મને તારી સાથે રાખ, મને તારી સાથે રાખ, મને તારી સાથે રાખવો, લક્ષ્મી ના નાથ મને તારી સાથે રાખ. હવે ગમતું નથી નાથ મને તારી સાથે રાખ, હવે ગમતું નથી નાથ મને તારી સાથે રાખ, મારે તારો છે સાથ મને તારી સાથે રાખ, મને તારો છે સાથ મને તારી સાથે રાખ. ઓ લક્ષ્મી ના નાથ તમે વહેલા આવો રે, લક્ષ્મી ના નાથ તમે વહેલા આવો રે, તમે વહેલા આવો રે, તમને સંતો બોલાવે, લક્ષ્મી ના નાથ તમે વહેલા આવો રે, તમે વહેલા આવો રે, તમને સંતો બોલાવે, ઓ લક્ષ્મી ના નાથ મને તારી સાથે રાખ. લક્ષ્મી નારાયણ રે, 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 લક્ષ્મી નારાયણ રે. જો સંતોએ વડના છોયા નીચે બેસીને પ્રભુને યાદ કર્યા છે, પરમાત્મા પોતે પટેલનો વેશ લઈને ત્યાં આવ્યા, સંતોને જય નારાયણ કર્યા. હે સંતો કેવું છે? ભાઈ એવું ને એવું છે કે બપોર થયા તો કંઈ ઠેકવાનું પડ્યું નથી. પેલા પટેલ કહે છે ચાલો અહીં પીજમાં મારું વેવાઈનું ઘર છે. સંતોને સાથે લઈને વેવાઈના ઘેર ગયા. વેવાઈ વેવાઈને જોઈને બહુ ખુશ થઈ ગયા. સંતો માટે સીધું આપ્યું, રસોઈ બનાવી સંતોને જમાડ્યા, રાજી કરીને વિદાય આપી. સંતો વડતાલ આવ્યા. શ્રીહરિ પોતે પૂછે છે કે દિવસ કેવો ગયો? ઓ પ્રભુ જિંદગી યાદ રહી જાય એવો ગયો. પલાણામ પાણી ના મળ્યું, વસોમ વિશ્રામ ના મળ્યો, પીજના વડ નીચે જો તમારું સ્મરણ કર્યું ત્યારે એક પટેલ આવ્યા અને તેમના વેવૈન ઘેર લઈ ગયા અને અમને સારી રીતે જમાડ્યા. પરમાત્મા પોતે મંદ મંદ હસે છે કે પટેલ બીજા કોઈ નહીં, અમે હતા. જો સંતોએ સામી નજર કરી પ્રભુની સામે તો જે પટેલ વળની છે મળ્યા હતા એ રૂપે પ્રભુએ દર્શન આપ્યો. ત્યારે સંતોને થયું કે મહારાજ અમને જે આ મળે છે તમારા ભજનથી મળે છે, એટલે દુનિયાની અંદર પરમાત્માને ભૂલી જાય તો મુશ્કેલી થાય અને ઓળખવા બે બહુ અઘરી વસ્તુ છે. ઓળખાય તો દુઃખ મટે, ના ઓળખાય ને ઉપાધિ આવે. એક શહેરની અંદર એક વૈદ્યનું દવાખાનું ઓછું ચાલે એટલે વૈદ્યને એક ગોંધી બે ભેગા થયા. ગોંધી કહે છે કે હું તમને બતાવું એવો જો ધંધો ચાલુ કરીએ ને આપણે
તો આપણે બેને મોટા મોટા બંગલા થઈ જાય. એટલે વૈદરાજ સંમત થયા. તો ગોંધીએ શીખવાડ્યું કે જેટલા દર્દીઓ આવે ને એને તપાસ કરીને તમારે એવું કહેવાનું કે ભાઈ તમારે એવું જૂનું દર્દ છે, જો મટાડવું હોય તો 2 વર્ષ સુધી જગત ઢોકળીને મૂજું ઘસીને પીવું પડે. અને જગત ઢોકળીને મૂજું ખોરતો ખોરતો મારી દુકાને આવશે, બીજે મળવાનું નથી. ને એ મૂરિયાના જે પૈસા ઉપજે એમાં 2-5% લઈ લેવાના. એટલે આ વૈદરાજને ગોંધીએ સહિયારો ધંધો ચાલુ કર્યો. જેટલા દર્દીઓ વૈદરાજના દવાખાને જાય, વૈદરાજ તપાસ કરીને કે ભાઈ તમારે તો જગત ઢોકળીનું મૂર્યું પીવું પડશે, અને તે 1-2 વર્ષ પીશો તો દર્દ મટશે. તા કઈ મળે? તા કે ગોંધીની દુકાને મળે બધે, તપાસ કરજો બજારમાં. એટલે પેલો દર્દી બજારની અંદર જાય, દરેક ગોંધીની દુકાને પૂછે ભાઈ જગત ઢોકળીનું મૂર્યું રાખો છો? જગત ઢોકળીનું મૂર્યું રાખો છો? એટલે બધા ગોંધી કે ભાઈ અમારી દુકાને નહીં. મોહનલાલ વરી કે અમે નથી રાખતા. પૂનમચંદ ને ત્યાં જાઓ. પૂનમચંદ વરી કે ભાઈ સોમચંદ ને ત્યાં જાઓ. સોમચંદ વરી કે ભાઈ તમે સુમનચંદ ને ત્યાં જાઓ. એકબીજાને ત્યાં મોકલે. એમ કરતા કરતા જે ગોંધીને ને વૈદને હૈયારો ધંધો એમની દુકાને જાય, તા કે ભાઈ જો મૂળિયું મળશે ખરું, પણ એની બહુ અછત છે. દૂરના જંગલોમાંથી આવે છે એટલે 1 મૂળિયાના 100 રૂપિયા થશે. કંઈ વાંધો નહીં, 100 રૂપિયા આપીને લોકો મૂળિયું લઈ જાય, એને ઘસી ઘસીને પીવે તો સોંજ પડે એમાં 10 ગ્રાહક આવે તો 1000 રૂપિયા આવે. 500 રૂપિયા ગોંધી લઈ લે, 500 રૂપિયા વૈદ લે. બોલો વૈદને ગોંધી 2 બંગલા દીધા બોધી. એટલા પૈસા ભેગા થયા 2 બંગલાવાળા થઈ ગયા. ભલે ભલા લોકો છેતરાય, પણ એક ગામડાના કાકા ગયા. વૈદરાજ કે ભાઈ તમારે જગત ઢોકળીને મૂર્યું ઘસીને પીવું પડે. કંઈ મળે? તા કે ગાંધીની દુકાને મળશે. પેલા કાકા ગાંધીની દુકાને ગયા.